રાજ્યની ટેકનિકલ કોલેજોમાં કોરોના મહામારીના કારણે ફી વધારો કરવામાં આવ્યો ન હતો, જેથી વર્ષ 2022-23માં નવું ફી માળખું જાહેર થવાની ચર્ચા હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજુ એક વર્ષ ફી વધારો કરવામાં ન આવે તેવી જાહેરાત કરી હતી પૂર્ણવિરામ, જેના પગલે આ સિવાયની રાજ્યની મોટાભાગની ટેકનિકલ કોલેજોએ નવા શૈક્ષણિક વર્ષમાં ફી વધારો નહીં કરીએ તેવી કમિટીને ખાતરી આપી હતી, પરંતુ ટેકનિકલ કોલેજોની ફી કમિટી જાહેરાત કરે એ પહેલાં અંદાજે 15 જેટલી કોલેજો દ્વારા 5% ફી વધારો કરી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમ છતાં આ કોલેજો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં, 5% ફી વધારામાં વસૂલવામાં આવેલી એ રકમ વિદ્યાર્થીઓને પરત મળશે કે કેમ તે પણ મોટો સવાલ છે. પેરેગ્રાફ. ઉલ્લેખનીય છે કે કમિટીએ જે કોલેજોની નવેસરથી ફી નિયત કરી છે તે અને એ સિવાયની અન્ય ટેકનિકલ કોલેજોની જે તે સમયે જે ફી મંજૂર થયેલી છે તે વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષમાં પણ યથાવત રાખવાની સૂચના હતી પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ગુજરાતમાં સરકારી વીજ કંપની હેઠળના 4 લિગ્નાઇટ આધારિત વીજળી મથકોમાંથી સૌથી સસ્તા દરે યુનિટ દીઠ ₹2.80ના ભાવે વીજ ઉત્પાદન મળી શકે તેમ હોવા છતાં ખાનગી કંપનીઓના લાભાર્થે આ મથકો પૂર્ણ ક્ષમતાએ ચલાવાતા નથી પૂર્ણવિરામ. હમણાં 2022-23ના ભાવ નિર્ધારણ માટે ઝર્ક સમક્ષ અરજી થઈ છે, તેમાં બહાર આવ્યું છે કે વર્ષ 2021-22માં કચ્છ લિગ્નાઇટ કંપનીનું 4th એકમ તો માંડ 7.5% ક્ષમતા વપરાશથી જ ચલાવાયું છે પૂર્ણવિરામ. કચ્છ લિગ્નાઇટના એકમ નંબર 3 અને 4ની ક્ષમતા ખૂબ જ ઓછી છે, જે પૈકી નંબર 3 એકમ 2021-22માં 70% PLFથી ચલાવી 4600,000 યુનિટ વીજળી પેદા કરાય છે પૂર્ણવિરામ. એવી જ રીતે ભાવનગરમાં 250 મેગાવોટના 2 એકમો લિગ્નાઇટ આધારિત છે, જેમાં પણ 2021-22 દરમિયાન ક્ષમતા સામે માત્ર 38% જ વીજ જનરેશન થયું છે. પેરેગ્રાફ. બીજી તરફ ગુજરાત સરકારનો જેમાં મોટો ઇક્વિટી હિસ્સો છે તે માંગરોળની GIPCL કંપનીના 4 એકમો સરેરાશ 80% ક્ષમતાએ ચાલે છે અને એમાંથી ₹2ના ભાવે વીજળી મળે છે પૂર્ણવિરામ.